આજના ખેડૂત ઉપયોગી મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતો માટે મોટી જાહેરાત, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 14મા હપ્તાની તારીખ જાહેર, હવામાન વિભાગ દ્વારા માવઠાને લઈને નવી આગાહી વગેરે તમામ ખેડૂત ઉપયોગી મહત્વના સમાચારને વિગતવાર જોઈએ. એ પહેલા જે પણ ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે તેવા ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લે, જેથી કરીને ખેડૂત ઉપયોગી માહિતી સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળતી રહે. સૌથી પહેલા સમાચાર જોઈએ તો હવામાન વિભાગે જણાવતા કહ્યું છે કે સાયક્લોનિક સર્ક્યુલેશનથી 13 અને 14 એપ્રિલના રોજ વાદળછાયું વાતાવરણ રહી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 12 એપ્રિલના રોજ ભરૂચ, સુરત, અમરેલી અને ભાવનગરમાં હળવો વરસાદ પડી શકે છે. 13 એપ્રિલના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની શક્યતાઓ સેવવામાં આવી રહી છે. સાથે સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 14 એપ્રિલના રોજ વલસાડ, સુરત, નવસારી, અમરેલી, ભાવનગર, દમણ, દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે, એટલે કે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારબાદના ખેડૂત ઉપયોગી સૌથી અગત્યના સમાચાર જોઈએ તો કેન્દ્ર સરકાર ખેડૂતોના વિકાસ માટે વિવિધ યોજનાઓ ચલાવે છે, જેમાંની એક યોજના છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના. અને આજે અમે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 14મા હપ્તાની વાત કરી રહ્યા છીએ. અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે ખેડૂતોને 14મો હપ્તો ક્યારે મળી શકે છે, એટલે કે ખેડૂતોના ખાતામાં 14મા હપ્તાના પૈસા ક્યારે આવશે. આપને જણાવી દઈએ કે આ પહેલા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 13મો હપ્તો 27 ફેબ્રુઆરીએ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. અને આ યોજનામાં એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં નોંધણી કરવા માટે ખેડૂતોને આધાર કાર્ડ, આવક પ્રમાણપત્ર, જમીનના દસ્તાવેજ એટલે કે 7x8 નાગરિકતા પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝનો ફોટો વગેરે ડોક્યુમેન્ટની જરૂર પડશે. આ સિવાય ખેડૂતોએ પોતાના બેંક ખાતાની વિગત પણ આપવી પડશે, કારણ કે સરકાર તરફથી પૈસા સીધા જ ખેડૂતોના બેંક ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવે છે. જ્યારે ખેડૂત મિત્રોએ પોતાનો એક ચાલુ એટલે કે એક્ટિવ મોબાઈલ નંબર પણ આપવાનો રહેશે, જેમાં તમને પીએમ કિસાન સંબંધિત કોઈ પણ મેસેજ મળતા રહે છે, એટલે કે યોજનાના અપડેટના કોઈ પણ મેસેજ છે એ તમને તમારા એક્ટિવ મોબાઈલ નંબર ઉપર મળતા રહે છે. કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 14મા હપ્તાની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવી શકે છે. ખેડૂતો 14મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. જો કે એવી અપેક્ષા છે કે કેન્દ્ર સરકાર 14મો હપ્તો એપ્રિલ અને જુલાઈની વચ્ચે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી શકે છે. અને અગાઉ જોયું એ પ્રમાણે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 13મો હપ્તો 27 ફેબ્રુઆરી 2023ના રોજ ખેડૂતો ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. અને હવે ખેડૂત મિત્રો 14મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. 14મા હપ્તાનો લાભ લેવા માટે ખેડૂતોએ ટૂંક સમયમાં જ અરજી કરવાની રહેશે. અને જે પણ ખેડૂત મિત્રો અગાઉથી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે અને અગાઉનો હપ્તો એટલે કે 13મો હપ્તો નથી મળ્યો અને 13મો હપ્તો ન મળવાનું કારણ જો ઈ કેવાયસી હોય તેવા ખેડૂત મિત્રો જલ્દીથી જ પોતાના પીએમ કિસાન એકાઉન્ટની અંદર ઈ કેવાયસી કરાવી લે, જેથી કરીને 13મા હપ્તાની સાથે 14મો હપ્તો મળી શકે, એટલે કે એક સાથે 13મા અને 14મા હપ્તાનો લાભ મળી શકે. એટલે કે જે પણ ખેડૂત મિત્રોનો 13મો હપ્તો અટકેલો છે તેવા ખેડૂત મિત્રોને 13મો અને 14મો હપ્તો એટલે કે એક સાથે 4000 રૂપિયાની સહાય મળી શકે. અને જે પણ ખેડૂત મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે અને હજુ સુધી ઈ કેવાયસી નથી કરાવ્યું તેવા ખેડૂત મિત્રો જલ્દીથી ઈ કેવાયસી કરાવી લે. સાથે સાથે પોતાના બેંક એકાઉન્ટની અંદર જો આધાર કાર્ડ લિંક ન હોય તો આધાર કાર્ડ પણ લિંક કરાવી લે. અને સાથે સાથે પોતાના જમીનના રેકોર્ડની ચકાસણી પણ કરાવી લે, જેથી કરીને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 14મો હપ્તો સરળતાથી મળી શકે. અને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 14મો હપ્તો કેન્દ્ર સરકાર એપ્રિલ અને જુલાઈની વચ્ચે ટ્રાન્સફર કરી શકે છે. અને સરકાર દ્વારા પીએમ કિસાન
કિસાન સન્માન નિધિ યોજનામાં જો કોઈ નવી જાહેરાત કરવામાં આવે છે અથવા તો આ યોજનામાં કોઈ નવી અપડેટ આવે છે તો જરૂરથી આ ચેનલના માધ્યમથી વિડીયો દ્વારા આપને જણાવી દઈશ. તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું. આવી જ નવી માહિતી વિશે જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને મારા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે. આભાર.